માંડવી નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી રહેલ વિવેકાનંદ શોપિંગ સેન્ટરના બીજા માળના બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના સભ્ય રશીદ ખાન પઠાણે કર્યો હતો. નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય રશીદ ખાન પઠાણે જણાવ્યું હતું કે વિવેકાનંદ શોપિંગ સેન્ટરના બીજા માળના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, જે અંગે વહીવટીતંત્ર તપાસ કરાવી કાર્યવાહી કરે તેવી માંગણી તેમણે કરી હતી. હું રશીદ ખાન પઠાણ, માંડવી નગરપાલિકા સભ્ય, વોર્ડ નંબર 4, વિપક્ષના સભ્યશ્રી. આજરોજ માંડવી નગરપાલિકા ભવનની સામે સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર આવેલું છે, તેના બીજા માળે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. જે કામગીરી 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અંદાજિત 47 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે, જે એજન્સી દ્વારા શરૂઆતથી જ કામગીરી નબળી અને તદ્દન નિમ્ન કક્ષાનું મટીરિયલ વાપરીને કરવામાં આવે છે, જેની જાણ મેં જે તે સમયે અગાઉના ચીફ ઓફિસર શ્રી પ્રવણભાઈ ચૌધરી સાહેબને કરેલી કે આ એજન્સી તદ્દન ખરાબ કામ કરે છે, છતાં પણ એમણે કોઈ ધ્યાન આપેલ નહીં, અને જેના પરિણામ સ્વરૂપે હવે કામ પૂર્ણતાના આરે જેવું થઈ ગયું છે અને બાંધકામની જે રીત અને સિસ્ટમ હોય છે તેનાથી બિલકુલ તદ્દન વિપરીત કામગીરી કરવામાં આવે છે એજન્સી દ્વારા. કારણ કે મૂળ સ્લેબમાંથી જે બીજા માળે સળિયા હોય છે તેના લેપિંગ નવા કોલમ ઊભો કરવા માટે લેપિંગ માટે કમસે કમ 3.5 ફૂટની હાઇટ હોવી જરૂરી છે, પરંતુ માત્ર 7 ઇંચ, 9 ઇંચ અને 10 ઇંચ જેવા સળિયા છે તેના ઉપર સળિયા ફિટિંગ કરીને કોલમ ઊભા કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આ બાંધકામ ગમે ત્યારે ધરાશાયી થઈ જવાની શક્યતાઓ રહેલી છે. અને જો ધરાશાયી થાય તો અહીં કાયમ માનવ વસ્તીથી ભરેલો વિસ્તાર છે, કંઈ પણ અકસ્માત થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે, જેથી મારે હાલના ચીફ ઓફિસરશ્રીને નમ્ર વિનંતી છે કે જેઓ આ એજન્સી પાસેથી તાત્કાલિક કામ બંધ કરાવે અને જે બાંધકામ તકલાદી કર્યું છે તેને દૂર કરાવે અને ફરીથી નવેસરથી બાંધકામના જે કંઈ નીતિ નિયમો છે તે મુજબ કામ કરાવે. અને આ બિલ્ડિંગ સૌથી પહેલાં તો આ વજન લેવા માટે, સહન કરવા માટે મજબૂત છે કે કેમ તે બાબતનું પણ સર્ટિફિકેટ એમના મારફત લેવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે. આ કોલમ કેટલી સાઈઝના છે? કોલમ હાલમાં જે મારી જાણકારી મુજબ કોઈ કોલમ 9x9ના છે, કોઈ 7x7ના છે, કોઈ 7x12ના છે. મતલબ એજન્સીને જે મન ફાવે તે રીતે સેટ કરીને એ લોકો બસ કામ લઈ રાખે છે. કોલમ કેટલી સાઈઝના જોઈએ? કમસે કમ નીચેથી જે કોલમ આવ્યા તે જ મુજબ ઉપરના પણ કોલમ હોવા જોઈએ.